नमस्कार मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास में आपको स्वागत छे। तो आज आपणे फंक्शन्स नो नवो इंडिकेटिंग कॉन्ट्रास्ट, इंडिकेटिंग कॉन्ट्रास्ट એટલે વિરોધાભાસ, વિરોધાભાસ નું આપણે વર્ણન કરવાનું છે। તો પરીક્ષામાં કે જે પૂછાય જોડકામાં જે દેખાવા પડે તો એ બધું જ આપણે અહીંયા છેરે જોવાનું છે। ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, ઇન્ડિકેટ એટલે બતાવો તો રજૂ કરો તો વર્ણન કરો। તો કોઈ પણ વાક્ય આપણને આપ્યું હોય તો પરીક્ષામાં આનું જ વાક્ય આપણને આપ્યું હોય, અહીંથી આપણે જાતે કરવાનું હોય, કૌંસમાં એવું લખ્યું હોય ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે આખું આખું અહીંયા લખેલું હશે, તો અહીંયા આપણે આ વાક્યના ભાવાર્થ પ્રમાણે અહીંયા આપણે વિરોધાભાસનું વર્ણન કરવાનું છે। તો જેમ જેમ આપણે અગાઉના ટોપિક જોયા એમ હવે આપણે ખબર પડી ગઈ છે કે કેવી રીતે અઘરા વાક્ય પૂછાય છે, કેવી રીતે જોડકામાં પૂછાય છે, બધું તમને સાથે સાથે અહીંયા જણાવવામાં આવે છે મિત્રો। તો પહેલા તો વાક્ય બે સમજીએ એટલે આપણને થોડો ખ્યાલ આવે કે કેવી રીતે કોન્ટ્રાસ્ટ બને છે। તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસનું વર્ણન કેવી રીતે વર્ણન કરાય। તો વિરોધાભાસ જ્યારે આપણે વાત કરવાની થાય તો આપણે અમુક અમુક સંયોજકોનો ઉપયોગ કરવો પડે, જેમ કે ધો, અલધો, બટ, યટ, સ્ટીલ, ઇવન ધો, આ બધા ઘણા બધા છે પણ રેગ્યુલર આપણે 9-10 માં આટલા ખાસ પૂછાશે। તો ધો, અલધો, બટ, યટ અને સ્ટીલ આ શબ્દોનો ઉપયોગ કરી આપણે વિરોધાભાસનું વર્ણન કરી શકાય છે। આ શબ્દોનો ઉપયોગ વાક્યમાં આવે એટલે વાક્યમાં થોડો ઘણો વિરોધાભાસ આપણને વાતમાં આપણને વિરોધાભાસનું વર્ણન થશે। કોઈ કે વાત રજૂ કરી હોય પણ આપણે એને અસ્વીકાર કરતા હોઈએ તો આપણે એનો વિરોધ કરીએ છીએ, તો એ વિરોધાભાસનું અહીંયા વર્ણન કરવાનું છે। તો જો વાક્ય ગુજરાતી વાંચી જ આપણને ખ્યાલ આવશે કેવી રીતે બને છે। ધો, અલધો મતલબ થાય જોકી છતાં, બટ, યટ અને સ્ટીલ નો મતલબ પણ છતાં એવો મતલબ થાય છે। તો પણ દરેક જગ્યા દરેકના મૂકવાની જગ્યા અલગ અલગ છે, તો આપણને એવી રીતે કેવી રીતે વિરોધાભાસનું વર્ણન થાય છે એકવાર એ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે। અહીંયા લખેલું છે ધો મધર ઇઝ ફેટ, જો કે મધર જાડો છે છતાં હી કેન રન ફાસ્ટ, તે ઝડપી દોડી શકે છે। તો આપણને ખબર છે કે જાડો માણસ હોય એટલે ઝડપી દોડી ના શકે, પરંતુ અહીંયા આપણે શું કીધું છે હી કેન રન વેરી ફાસ્ટ, અથવા તો હી કેન રન ફાસ્ટ, તે ઝડપી દોડી શકે છે। તો અહીંયા આપણે દેખાય છે કે ભાઈ અહીંયા જાડો છે છતાં દોડી શકે છે, તો અહીંયા વિરોધાભાસનું સર્જન થયું છે। તો કયા શબ્દોથી ખાસ, તો ભાઈ આપણને ખબર છે કે ધો દ્વારા શબ્દથી આપણે અહીંયા વિરોધાભાસનું વર્ણન થયું છે। આપણે ધો નથી મૂકવું તો આપણે અહીંયા બટ પણ મૂકી છે કે મલય ફેટ, બટ હી કેન રન ફાસ્ટ, તે ઝડપી દોડી શકે છે, બટ નથી મૂકવું તો યટ, સ્ટીલ શબ્દ મૂકી દઉં, ધો નથી મૂકવું તો અલધો, પણ બધે બધા મૂકવાના નથી, કોઈ પણ એક જ શબ્દ આવશે। તો આપણે કહ્યું હતું અહીંયા ધો હતું, અલધો મૂકવો હોય તો પણ ચાલશે, ધો વાક્યની શરૂઆતમાં આવે, તો આ રીતે તમારું શું થાય છે વાક્યમાં વિરોધાભાસ। હવે સામે ઓપ્શન હોય 3-4 તો આમાંથી કયો ઓપ્શન આપણે જોડકામાં પસંદ કરવો પડે, તો ભાઈ આપણે વાક્યનું ભાવાર્થ વાંચ્યું એટલે આપણને ખબર પડે છે કે અહીંયા વિરોધાભાસનું સર્જન થયું છે। તો આપણે શું કરીશું, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ વાળો જે ફંક્શન હશે એ આપણે જોડકામાંથી પસંદ કરવાનો રહેશે। આ વાક્ય જોડકા છે બરાબર, પણ હજી એક બીજું વાક્ય જોઈએ, એવું જ વાક્ય લખ્યું છે મલય ઇઝ ફેટ, આપણે દો હતું એની જગ્યાએ શું કીધું, બટ હી કેન રન ફાસ્ટ, બટ ની જગ્યાએ યટ, હી કેન રન ફાસ્ટ, તે ઝડપી દોડી શકે છે। જો જો વાક્ય લખતી પહેલા આપણે ખાસ યાદ રાખવાનું છે કોઈ પણ જગ્યાએ કાળમાં કે એમાં કંઈ ભૂલ ન થાય એ માટે પેન સાથે મૂળ રૂપ આવે છે પ્રમાણે। તો આમ આપણે આ વાક્ય સીધી સીધા શેમાં જોડકામાં ખબર પડી જાય કારણ કે આમાં વિરોધાભાસ આપણને દેખાય છે એટલા માટે, તો આમ આપણે આ વાક્ય બનાવી શકાય છે બરાબર। તો જોડકામાં તો તમને ખ્યાલ આવી જાય કારણ કે વાક્ય આપેલું છે, ખાલી સમજીને આપણે પસંદ કરવાનું છે। ભૂલું ક્યાં થાય, તો ભૂલ આ વાક્યમાં થાય, આ તો આપણે જોડકામાં 3 માર્ક્સમાં પૂછાય અલગથી છે, પણ આ લેખિતમાં પણ 3 માર્ક્સમાં પૂછાય તો આપણે કેવી રીતે લખવાનું થાય, તો આપણને પરીક્ષામાં આવું વાક્ય આપ્યું રોહન ઇઝ ઇલ, રોહન માંદો છે, તો આપણે એ લખી શકીએ બટ પણ
He will go to school. अब आपके दोनों आपको तो उठे क्या होते हैं? शुरू लगाना हो तो he will go to school. अहियां इंटीग्रेटिंग कंट्रास्ट आपने दी तो એટલે આપણે વિરોધાભાસ મૂકવો પડે અને વિરોધાભાસ મૂકવો એટલે મારે બટ અથવા તો બટથી નથી બનાવવું તો યટ આ કન્જેક્શનનો ઉપયોગ કરીને જ આપણે વાક્ય બનાવી શકાય તો વિરોધાભાસ થશે નહીં તો વિરોધાભાસ થશે નહીં એમ એમ બીજું વાક્ય અહીં લખી નાખો હી વિલ ગો ટુ સ્કૂલ તે શાળાએ જશે હવે અહીંયા એક તો માનવ કીધો છે અને તે શાળાએ જશે તો માનવ વિદ્યાર્થી ન જાય પણ અહીંયા આપણે વિરોધ બતાવવાનો હતો એટલે આપણે થોડું એવું લખવું પડે વાક્ય કે જે વિરોધાભાસ આ વાક્ય આપણું બની ગયું તો આમ આપણે અધૂરા વાક્ય પૂરા કરવાના છે બટ મૂકો યટ મૂકો પણ ધો નહીં આવશે કારણ કે ધો થી વાક્ય આખું અલગ હોય રામુ ઇઝી રામુ માધો છે જો કે હી વિલ ગો ટુ સ્કૂલ જો કે તે શાળાએ જશે એવું વાક્ય બનશે નહીં હા આ વાક્ય ધો ક્યારે બને તો અહીંયા મૂક્યું હતું વાક્ય અહીંયા આપણને જગ્યા નથી આપણે વાક્ય અહીંથી લખવાનું હતું એટલે આપણે આ વાક્ય ધો થી બનાવી શકાય નહીં તો એ રીતે બનાવી શકાય તો અહીંયા આપણે મૂકીશું બટ ચલો આપણે આ નથી લખવું કઈક બીજું વાક્ય લખવું છે તો ભાઈ બીજું વાક્ય પણ લખી શકાય તો આપણે શું લખીશું તો અહીંયા લખી શકાય રોહન ઇઝ ઇલ રોહન માધો છે બટ અથવા તો યટ છતાં હી તે ડઝ નોટ ટેક મેડિસિન છતાં તે દવા લેતો નથી ગાઈને દવા લેવી જોઈએ કે ન લેવી પણ લેતો નથી આવું પણ વાક્ય બની શકે તમને જે પણ અહીંયા વિરોધ દર્શાવવો હોય તમે દર્શાવી શકો છો વાક્યમાં વિરોધ થવો જોઈએ કે માંદો છે તેને દવા લેવી જોઈએ કે ન લેવી પણ અહીંયા લેતો નથી તો અહીંયા વિરોધાભાસ છે તો આમ આપણે આ વાક્ય બનાવી શકીએ છીએ બીજું વાક્ય શું છે ધો કોહલી હવે અહીંયા તો આપણે સીધી જ વાત બની જાય ધો કોહલી તો આપણે આવું ધો વાક્યનું વાક્ય આટલા સુધી કરતા એનું ધો આપણે એટલું કરતા આવ્યો છે અહીંયા આપણે આખું વાક્ય હજી એકવાર બનાવવાનું પછી બટ લખી પછી પાછું વિરોધ કરવાનો પણ એ નહીં થાય કારણ કે ધો આપ્યું છે એટલે બટ લખવાનો હોય તો મતલબ છે ને કારણ કે વિરોધાભાસ સૂચક શબ્દ આપણને અહીં આપી દીધો છે ખાલી હવે આપણે આખું વાક્ય પૂરું કરવાનું તો એ ફોર એક્ઝામ્પલ પૂરો વાક્ય નીચે લખી દો ચાલે ધો તો મલાઈ કોહલીએ કોહલી આપી છે ધો કોહલી ઇઝ ગેટ જો કે કોહલી જાડો છે છતાં ઈ કેન રન ફાસ્ટ તો સીધું બની જાય તો આવા એક વાક્ય તમને આવડતા હોય આપણું આપણને ખાલી આપી દીધું હોય તો આપણે જે આવું આપણે જાતે લખી છે કે કારણ કે નામ તો ગમે તે આપ્યું હોય દો તો આપી દીધેલું હોય તો અહીંયા આપણને વાક્યની શરૂઆત કરીને આપી છે પણ આપણે ખાલી પૂરું જ કરવાનું છે તો આપણે કોહલી પણ બીજા ઘણા બધા વાક્ય બનાવી શકાય શું બનાવી શકાય દો જો કે કોહલી બોલી શકે જો કે કોહલી ઇઝ ગુડ કેપ્ટન એ નથી બને કે બીજું બને જો જો કે કોહલી પ્લેસ વેલ જો કે કોહલી સારું રમે છે હવે આપણે બટ મૂકવાની કોઈ જરૂર નથી કારણ કે વિરોધ પ્રદર્શક સંયોજક આવી ગયું છે એટલે આપણે બટ યટ પોઈન્ટ આપી શકાય જો કે કોહલી સારું રમે છે આ કોહલી પછી છે લેસ કી આપણે લગાડ્યું એની રૂઢિ નીકળી જાય સારું રમે છે છતાં શું થાય છે ભાઈ હી એટલે તે શું ન થયો ડી નોટ સિલેક્ટ ફોર આઈપીએલ તે આઈપીએલ ટીમમાં સમાવેશ થયેલે સિલેક્ટ થયો નહીં તો આ રીતે વાક્ય બને છે ચલો આવો નથી બનાવો આપણે કંઈક બીજું બનાવવું છે તો પણ આપણે બનાવી શકાશે શું બનાવીશું બોલો ધો કોહલી તો ધો કોહલી ઇઝ ગુડ પ્લેયર જો કે કોહલી સારો ખેલાડી છે છતાં પીપલ લોકો ડઝ નોટ લાઈક હિમ લોકો એને ગમાડતા નથી એઝ અ કેપ્ટન કેપ્ટન તરીકે વધારે લખવું ટકી શકાય પણ આપણને ખબર છે કે કોહલી આટલો સારો ખેલાડી છે છતાં પણ લોકો શું કહે છે એને ગમાડતા નથી
तो आम आ विरोधाभास નું સર્જન થઈ બરાબર આવા સમય જે કોહલી મત મે મને હવે કોહલી ને તમે સારી આપણે તો ખેલાડી છે આપણે ખબર ના હોય તો આપણે ગમે તે બીજો સાચો વ્યક્તિ મને લઈ કે તેમ ન કે જો કોહલી ઇઝ ઇન આપણે અને ખેલાડી તરીકે નહીં બીજા વ્યક્તિ તરીકે નો સામાન્ય રીતે તો ખબર છે કોહલી પણ આપણે એમ સમજી લો કે કોઈ બીજું નામ છે કોહલી આપણે આજુબાજુમાં રહેતો કોહલી છે તો જો કોહલી તો આપણે જો તો આપણે તો જો કોહલી ઇઝ ઇન જો કે કોહલી માતો છે છતાં ही डज नॉट टेक मेडिसिन તે દવા લેતો નથી આ રીતે વાક્ય બનાવી શકો વી ટ્રાયડ હાર્ડ અમે સખત મહેનત કરી બટ વી હેડ પણ અમે નિષ્ફળ રહ્યા દો ટીના વોઝ ટ્રાયડ જો કે ટીના થાકેલી હતી બટ પણ હવે આની અંદર આ સોરી दो આપી દીધું છે એટલે આપણે હવે બટની કોઈ જરૂર રહેતી નથી કારણ કે એની વિરોધા થઈ ગઈ છે અહીંયા તો આપી નતો એટલે આપણે બનાવ્યું હવે એની હું દોથી ના બનાવી શકું દો ટીના વોઝ ટ્રાયડ જો કે ટીના થાકેલી હતી બટ ઓન શી રીડ ટુ અવર્સ થ્રી અવર્સ કામ
લાખ છે બરાબર તો એની કેટલી કોન્ટ્રાસ્ટ અહીંયા સુધી રાખ્યું છે એક ટોપિક ઉપર નથી આ તમે જોઈ શકો છો આપણે કન્જંક્શન માં પણ કામ આવે આમ આપણે વાક્ય આપ્યું વી ટ્રાયડ હાર્ડ બટ વી ફેલ અહીંયા લખ્યું હોય બટ એન્ડ અને સો તો અમે સખત મહેનત કરી સો તેથી અમે ફેલ થયા અને હવે ફેલ થયા કે બટ અમે ફેલ થયા તો આપણે આવી રીતે બટ વડે વાક્ય જોડી ફરી વાર બનાવવાનું છે તો કન્જંક્શન માં પણ મિત્રો કામ આવશે એવું નથી કે આપણે એક જ વસ્તુ અહીંયા જોવાની છે પછી તમારે જે બે વાક્ય આપ્યા હોય કૌંસમાં લખ્યું હોય ધો એન અને સો તો આ વાક્યો છે તો આપણે ખબર પડી જાય કે આમાં બે વિરોધાભાસ છે તો વાક્ય ફરી બનાવવાનું થાય તો આપણે ધો નો ઉપયોગ કરી વડે વાક્ય આખું ફરી લખવાનું થાય એટલો જવાબ લખવાનો નથી તો કન્જંક્શનમાં પણ ત્રણ માર્ક્સમાં મિત્રો પૂછાય છે વિરોધાભાસમાં પણ પૂછાય છે જોડકામાં પણ આ રીતે પૂછાશે આ રીતે પૂછાશે ભૂલ સુધારણામાં પણ તમને ક્યાંક ને ક્યાંક આવા વાક્યો વાંચશો એટલે ખ્યાલ આવશે જેટલા વાક્યનો વધારે અભ્યાસ કરશો મિત્રો એટલો તમને વિરોધાભાસવાળા વાક્યો મળશે ખબર પડશે અને પરીક્ષામાં એના સિચ્યુએશનના આધારે આપણે વાક્ય લખવાનું થાય તો આઈડિયા આવશે આટલા વાક્યોથી કંઈ તમને એટલી જાણી ખબર પડશે નહીં બરાબર બીજા બધા વાક્ય તમે યુટ્યુબ પર ગમે ત્યાં ગૂગલ ઉપર ઓનલાઈન સર્ચ કરી ગ્રામરમાંથી ગમે ત્યાંથી તમે તૈયાર કરજો આ ટોપિક અહીંયા સુધી રાખીશું